નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી મોહનજી શૈક્ષણિક સંકુલ ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફરી વખત આપણે એક વાર ભેગા થઈએ છીએ. ત્યારે ધોરણ 11ની અંદર ભૂગોળ વિષયની અંદર પાઠ 2 પૂર્ણ કર્યા પછી હવે પાઠ 3 આપણે અહીં શરૂ કરવા જઈ રહ્યા છીએ. પાઠ 3નું નામ છે પૃથ્વીની આંતરિક સંરચના. આંતરિક એટલે અંદરની, જે આપણે જોઈ નથી શકતા, જે આપણને દેખાતી નથી એને આંતરિક સંરચના, સંરચના એટલે બંધારણ. આગળના પાઠની અંદર આપણે પૃથ્વીની ઉત્પત્તિ એટલે પૃથ્વી જે અગમગોળો હતો અને પછી એનું બંધારણ થયું એના વિશે જોયું, એટલે બાહ્ય આપણે એની સંરચના જોઈ છે. હવે આપણે પૃથ્વીની આંતરિક રચના વિશે સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ સાવ નાનો છે અને આગળના પાઠની અંદર આપણે છેલ્લે 3 મુદ્દા ભણ્યા એ જ મુદ્દાને વિસ્તારથી આ પાઠની અંદર સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે પહેલો મુદ્દો જોઈએ તો ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત. ભૂગર્ભને કઈ રીતે જાણી શકાય? ભૂગર્ભ એટલે કે પૃથ્વી સપાટીની નીચે આવેલો જે ભાગ છે એને ભૂગર્ભ કહેવાય. તો આપણે પણ ઘણી વખત ખબર છે ઘરની અંદર અંડરગ્રાઉન્ડ કઈ વસ્તુ બનાવેલી હોય તો આપણે કહીએ મોટાપો અથવા ભૂગર્ભ ટાંકો. એટલે આપણે જે બંધારણ ઉપર જે સપાટી ઉપર રહીએ છીએ ને એની નીચેનો ભાગ છે એને ભૂગર્ભ કહેવામાં આવે છે. તો એ ભૂગર્ભને આપણે બે પદ્ધતિથી જાણી શકીએ છીએ, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ એટલે સામે સામે જઈએ તો આપણે કે ભૂગર્ભની અંદર તો જઈ નથી શકતા, એટલે પ્રત્યક્ષ સ્ત્રોત ના કોઈ પેટા વિભાગ પડતા નથી. કેમ કે હજી સુધી ભૂગર્ભની ભૂગોળની અંદર એવું કોઈ મશીનરી કે એવું કોઈ સાધન નથી શોધાનું કે એને આમ અંદર ઉતારીએ કે તરત જ આપણને બધું એની માહિતી કે અહીંયા લોખંડ છે ને અહીંયા આ છે ને અહીંયા છે, આટલું ભૂગર્ભ અહીંયા આવી રીતની ગરમી ધરાવે છે, આટલી અહીંયા પ્રેશર છે ને આટલું દબાણ છે, એવું માપી શકીએ એવું હજી સુધી કોઈ ભૂગોળવિદો કે કોઈ ભૂગોળશાસ્ત્રી એને શોધી શકતા નથી. પણ આપણે અંદાજે માહિતી ભૂગર્ભની અંદર મેળવીએ છીએ કે ત્યાં જઈ નથી શકતા, એટલે પ્રત્યક્ષ સ્ત્રોતનો પ્રત્યક્ષ પ્રકારના કોઈ પણ પેટા વિભાગ આપણે પાડી શકતા નથી. પરોક્ષ બીજા દ્વારા, પરોક્ષ એટલે બીજાની મદદથી આપણે જે માહિતી મેળવીએ એને પરોક્ષ કહેવામાં આવે છે. તો એ પરોક્ષ સ્ત્રોતના 7 પ્રકારો પડે છે. 7 પ્રકારે આપણે ભૂગર્ભની માહિતી મેળવી શકીએ. પહેલો મુદ્દો છે ઘનતા, પછી દબાણ, તાપમાન, કિલકાઓ, ગુરુત્વાકર્ષણ, ચુંબકીય સર્વેક્ષણ અને ભૂકંપીય તરંગો. આ 7 મુદ્દાઓને આધારે, 7 પ્રકારોને આધારે આપણે ભૂગર્ભની માહિતી મેળવી શકીએ છીએ કે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો પહેલા પહેલા આપણે જોઈએ ઘનતા. ઘનતા એટલે એનો ઘેરાવો કેટલો છે, એ કેટલા વિસ્તારની અંદર ફેલાયેલી છે એની ઘનતા છે. તો ભૂગર્ભની અંદર એની ઘનતા કેટલી છે? તો કે 2.7 છે ભૂગર્ભની ઘનતા ધરાવે છે, એનો ઘેરાવો ધરાવે છે, એનો વિસ્તાર ધરાવે છે. પહેલી વખત ભૂગર્ભની ઘનતા ક્યારે માપવામાં આવી હતી? તો કે 1774ની અંદર, જેને ન્યૂટને માપી અને એને ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો બળ નિયમ બળ એવું નામ આપવામાં આવ્યું હતું. પહેલી વખત ભૂગર્ભની ઘનતા 1774ની અંદર માપવામાં આવી અને ન્યૂટને ઉપરથી નીચે તરફની જે દબાણ છે એના દ્વારા જે આપણે ઘનતા અથવા તો
આવશ્યક છે. તો હવે પછીનો મુદ્દો આપણે જોઈએ તાપમાન. આપણે આગળના પાઠની અંદર જોયું કે 32 મીટર ઊંડા જાવ એટલે 1 સેલ્સિયસ તાપમાનની અંદર વધારો થાય છે. તો એ તાપમાન એટલે કે 10000 સેલ્સિયસ તાપમાન તમે નીચો જાઓ તો ત્યાંથી તમને જ્વાળામુખી પ્રસ્ફોટન ભૂકંપ જેવા કેન્દ્રો છે એ તમને ત્યાંથી ઊભા થતા જોવા મળે છે. એટલે કે ગરમીનું પ્રમાણ ત્યાં ઘણું બધું વધી જાય છે. એટલે ત્યાં પદાર્થો છે જે પદાર્થો એ પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં ફેરવાય અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. વંદન શું, વંદન માતામાં શું હોય છે? તો કે બધા પદાર્થો જ હોય, ઝીણા ઝીણા રજકણો હોય છે, માટીના કણો હોય છે, હવા હોય છે, એ બધું જ હોય છે. પણ એ પ્રવાહી અને વાયુ સ્વરૂપે ફેરવાય અને ભૂગર્ભની અંદરથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન કરે છે. પછી જોઈએ ઉલ્કાઓ. ઉલ્કા છે સૌર પરિવારનો એક સભ્ય છે. ઉલ્કાઓ છે સૌર પરિવારમાં રહેતા આપણા કુટુંબની અંદર કાકા મામ કાકા રહેતા હોય, ફૈબા રહેતા હોય, ભાઈ રહેતા હોય, એવા કુટુંબના જેમ સભ્યો છે. સૌર પરિવાર પણ એક પરિવાર છે. નવ ગ્રહો ઉલ્કાઓ એ બધા એના સભ્ય ગ્રહો એ બધા એના સભ્યો છે આખા સૌર પરિવાર. તો ઉલ્કાઓ છે એ અવકાશની અંદર સ્થાન પામતી પડી છે અને જેના દ્વારા એ સૌર પરિવારની અંદર પોતાનું સ્થાન મેળવે છે. ઉલ્કાઓ છે નાની નાની માત્રામાં જોવા મળતા છે જે વાયુઓ વચ્ચે હંમેશા પરિભ્રમણ કરે છે. એટલે કે વાતાવરણની અંદર ફરતા સ્થાન પામતી એક વસ્તુ છે. વાતાવરણની અંદરથી જ્યારે પસાર થાય છે ત્યારે વાયુ સાથેનું ઘર્ષણ થાય છે. એટલે ઉલ્કા છે ને એ અવકાશની અંદર સળગી જાય છે. એને પણ
કરવામાં આવે છે. જેમ ધરતી ઉપર કે આપણે ગુનાવાનું આપણે રહીએ છીએ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ જઈએ છીએ, એમ ભૂગર્ભની અંદર પણ એવી પ્રક્રિયા થાય છે. તો એ પ્રક્રિયાને આપણે અનુભવી નથી શકતા. એ પ્રાથમિક મોજું છે, અદ્વિતીય. બીજું મોજું કેવું છે? એના પછીનું બીજું મોજું છે, એ મોજું એવું છે કે એને આપણે થોડાક પ્રમાણની અંદર અનુભવી શકીએ છીએ. એ થોડાક પ્રમાણની અંદર વધારે હોય છે. ક્યારેક આપણે એવો અનુભવ કરીએ છીએ ધરતી ઝૂંચી ગઈ, બારી હરવાનો અવાજ આવ્યો, દરવાજો હરવાનો અવાજ આવ્યો, વધુ પ્રમાણમાં કોઈ જગ્યાએ જ્યારે ગરમીનું પ્રમાણ વધારે ભેગું ખેંચે છે અને બીજી જગ્યાએ કોઈ ક્ષાર કામ થતું હોય, દાખલા તરીકે કૂવો ખોદાતો હોય કે દાખ ખોદાતો હોય, એવું કોઈ ખોદાર કામ થતું હોય, તો એના જે પૃથ્વી સપાટીના ક્ષારો છે, જે એના કિરણો, એના જે ઝીણા ઝીણા અંદર જવાના જે રેસાઓ છે, ગરમીને પોતાને બહાર લાવવા માટે પોતાના તરફ ખેંચે છે, ત્યારે આજુબાજુના વિસ્તારોની અંદર આપણે ગુજારી જેવો અનુભવ કરતા હોઈએ છીએ. એ દ્વિતીય મોજાની અંદર અને પૃષ્ઠીય મોજા એટલે કે પૃથ્વી સપાટી ઉપર અનુભવાતા મોજા, એ વિશાળ હોય છે, જે ભૂગર્ભની ગરમીને બહાર લાવવા માટે, એટલે કે ઝીણી ઝીણી કિરણો કરી અને ભૂગર્ભની અંદર જ્યારે ગરમી થાય છે ત્યારે એક એક સ્વરૂપે આપણે બહાર લાવીએ છીએ. તો ભૂકંપ, સુનામી, જ્વાળામુખી, પ્રસ્ફોટન જેવી પ્રક્રિયા કરો આપણે એને બહાર અનુભવી શકીએ છીએ. મેગ્નેશિયમ પણ વધારે એ જગ્યાએથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે
ક્ષેત્રે નવું તત્વ બનાવાયું છે સાયમા, જે 1000 મીટર સુધીની ઊંડાઈ ધરાવે છે. એટલે કે ભૂગર્ભની અંદર 1000 મીટર સુધીની ઊંડાઈ ધરાવે છે, જેની અંદર વિવિધ પ્રકારના જીવો જીવસૃષ્ટિ છે. દાખલા તરીકે પહેલી જીવસૃષ્ટિ કઈ એવી પૃથ્વી ઉપર, તો પહેલા કઈ આપણે માણસો નું આવી ગયા, પહેલા સજીવો મહાસાગરના તળિયે જે ઝીણા ઝીણા સેવા અને અન્ય જે પરવાળાઓ હતા એ જીવસૃષ્ટિ તરીકે પહેલા વિકાસ કરવાના, અને પછી આપણે માનવસૃષ્ટિનો વિકાસ કર્યો. એટલે સૌ પ્રથમ એની અંદર શિયાળની અંદર 1000 મીટરની ઊંડાઈ સુધી જીવસૃષ્ટિ પ્રસરેલી છે, જેની અંદર નાના નાના પરવાળાઓ છે. અમીબા, તમે નામ સાંભળ્યું છે વિજ્ઞાનની અંદર, તમારા ધોરણ 10ની અંદર આવી ગયું છે. અમીબા તત્વ છે એ સૌ પ્રથમ સજીવ તરીકે સમુદ્રના તળિયેથી ઊભું થયેલું તત્વ છે. એટલે કે પહેલા પહેલા આવી સજીવ સૃષ્ટિની ભૂગર્ભની અંદર શરૂઆત થઈ અને પછી પૃથ્વી સપાટી ઉપર સજીવ સૃષ્ટિની શરૂઆત થઈ હતી. હવે આગળનું મુદાવરણ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પછીનો પેલો ભૂકવચ, સોરી મુદાવરણ, એના પેટા પ્રકારો હતા ભૂકવચ અને ભૂરસ, એની અંદર શિયાળ, સિલિકા અને સાયમાને જોયા. હવે બીજો એનો પ્રકાર છે મિશ્રાવરણ, એટલે કે મેન્ટલ જેને કહેવામાં આવે છે. આ મિશ્રાવરણ છે એ 2900 કિમીની જાડાઈ ધરાવે છે અને 2900 કિમી સુધી કિલોમીટર સુધી પ્રસરેલું આવરણ છે. ભૂગર્ભની અંદર વાત થાય છે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જે માહિતી મળાવે છે એ મુદાવરણની અંદરની સપાટીની માહિતી મેળવે છે. એટલે કે 2900 મીટરની જાડાઈ ધરાવે છે એ તમને આકૃતિ નંબર 3.3 પુસ્તકની અંદર દર્શાવ્યું છે વિદ્યાર્થી મિત્રો. અને એનું પહેલું પહેલું સ્તર જો એમાં નામ આપ્યું હશે એસ્ટ્રોસ્ફિયર, નામ આપ્યું છે એ એનું પહેલું પહેલું સ્તર છે, પહેલો પહેલો એનો ભાગ છે, પહેલી સપાટી છે જે 700 કિમીની જાડાઈ ધરાવે છે. 2900 કિમીમાંથી પહેલું એનું પડ છે એ 700 કિમીની જાડાઈ ધરાવે છે, જેની અંદર બેસાલ ખડકો આવેલા છે, એટલે કે એની અંદરથી બીજા અન્ય પ્રકારોની રચના થાય છે. જ્યારે ભૂકંપ વાવાઝોડું જેવી ઘટના બને છે ત્યારે આ જે સ્તર છે એ પહેલું સ્તર છે, એની અંદરના જે ખડકો છે ને એમાંથી ભૂકંપ જેવું કેન્દ્ર ઊભું, ભૂકંપ થાય છે એનું કેન્દ્ર સ્થાન ત્યાંથી ઊભું થાય છે. બેસાલ ખડકો હોય છે ને થોડા પોચા ખડકો હોય છે, ગ્રેનાઇટ જેટલા કડક ખડકો હોતા નથી, એટલે એને તોડવા કે એમાંથી નીકળવું ઘણું સરળ બને છે. એટલે કે એને ફટાફટ તોડી અને સરળતાથી એની વચ્ચેથી નીકળી શકાતું હોય છે. ત્રીજો પ્રકાર વિદ્યાર્થી મિત્રો છે એ ભૂગર્ભ, એટલે કે અંદરની. હવે 2900 મીટર કિલોમીટર પૂરું થઈ ગયું પછી જે તળિયું વધ્યું એને ભૂગર્ભ કહેવામાં આવે છે. એની રચના એટલે કે મેન્ટલ વિભાગ જે જોયું આપણે, એટલે કે મિશ્રાવરણ જોયું, જ્યાંથી પૃથ્વી સપાટી છે ને એ આખા વિસ્તારને ભૂગર્ભ કહેવામાં આવે છે. એ ભૂગર્ભ છે એટલે કે પૃથ્વી સપાટીના કેન્દ્ર સુધી, એટલે કે 2900થી લઈ અને 6370 સુધી પ્રસરેલો જે વિસ્તાર છે એને ભૂગર્ભ કહેવામાં આવે છે, જેની અંદરથી આપણે લોખંડ અને નિકલ જેવા તત્વો મેળવીએ છીએ. આ ભૂગર્ભની બે પ્રકારની રચના છે, આંતરિક અને બાહ્ય. જે આંતરિક રચના છે એને નિફે, એટલે કે ભૂગર્ભને બીજું નામ આપ્યું છે નિફે, નિફેના નામે પણ ઓળખવામાં આવે છે. બાહ્ય જે તત્વ છે એટલે કે બહાર આપણે જે મુદાવરણને જોઈએ છીએ એને કોઈ નામ આપવામાં આવ્યું નથી. ગુરુત્વાકર્ષણનું બળ અને ચુંબકીય બળ, સ્થિરતા, એ બધું ક્યાં જોવા મળે છે તમને, તો કે નિફે. આંતરિક જે રચના છે પૃથ્વીની ઉપરની જે રચના છે એની ઉપર જ તમે ગુરુત્વાકર્ષણ બળને અનુભવી શકો છો, ચુંબકીય તત્વને અનુભવી શકો છો, સ્થિરતાને અનુભવી શકો છો. એટલા માટે એને ધાતુપિંડ પણ કહેવામાં આવ્યું છે. ધાતુપિંડ પણ એને એટલા માટે જ નામ આપવામાં આવ્યું છે કેમ કે પોતાનામાં બધાને સમાવી લે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, તો આપણું પ્રકરણ 3 છે, ખૂબ જ નાનું હતું, ફક્ત 3 જ મુદ્દાઓને આ પ્રકરણની અંદર આપણે સમજવાના છે. પહેલા તો પરોક્ષ, પ્રત્યક્ષ અને પરોક્ષ પદ્ધતિ, જેમાં પ્રત્યક્ષના કોઈ પેટા વિભાગ નથી પડતા. પરોક્ષને આપણે 7 વિભાગોની અંદર ઘનતા, દબાણ, તાપમાન, ઉલ્કાઓ, ગુરુત્વાકર્ષણ, ચુંબકીય સર્વેક્ષણ અને ભૂકંપીય મોજા. ભૂકંપીય મોજાને 3 પ્રકારો પડે છે, પ્રાથમિક, દ્વિતીય અને પુષ્ટિ. એ પુષ્ટિને પાછા આપણે 3 વિભાગોની અંદર લઈશું, મુદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. મુદાવરણની અંદર ભૂકવચ અને ભૂરસ વિશે આપણે માહિતી મેળવી, જેની અંદર શિયાળ, સિલિકા અને સાયમા આ 3નો પરિચય મેળવો અને છેલ્લે આપણે એની આધારે ભૂગર્ભનો પરિચય મેળવો છે. સ્વાધ્યાયની અંદરથી પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 આપણે